નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. બધા મજામાં હશો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ ત્રણ વિષય ગુજરાતી એક ચલાવી રહ્યો કૂદો પાઠ ચાર, બરાબર. એની અંદર તમારે હાથમાં પાઠ્યપુસ્તક રાખવાનું છે, બરાબર. તો આપણે એક ચલાવી રહ્યો કૂદો પાઠ ચાર, એમાં પેજ નંબર છે 116, બરાબર. તો દરેકે પોતાની જોડે ચોપડી રાખવાની છે, બરાબર. પાના નંબર 116, એની અંદર આપણે જે ઉપર સંવાદ હતો એ કાર્ય પતી ગયો હતો. હવે એના પછી કે ચાલો ગાઈએ ગીતડું. લંકા તારી સળગી ગઈ, ઉછળી મારી સાજી રહી. વિદ્યાર્થી મિત્રો, જો કે એ કાવ્ય તમારે બધાને તૈયાર થઈ ગયેલી છે, બરાબર ને. જો ના થઈ હોય તો એ કાવ્ય બરાબર પાકી કરવાની છે. હવે એની નીચે છે, નીચે આવેલા વાક્ય ધ્યાનથી વાંચો. નીચે આવેલા વાક્ય ધ્યાનથી વાંચો. આ વાક્યના આધારે શું કહી શકાય તે જણાવો. આ વાક્ય વાંચવાના એના આધારે શું કહી શકાય તે જણાવો. આ માટે ચાર પાંચ મિત્રો જૂથમાં ચર્ચા કરો અને સાચા વાક્ય શોધો. ચાર પાંચ જણને ભેગા થઈને જૂથ બનાવવાનું છે અને સાચું વાક્ય છે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અ બ અને ક ત્રણ વાક્ય આપેલા છે, એ ત્રણ વાક્ય બરાબર વાંચવાના છે. ત્રણમાંથી કયું સાચું છે એ આપણે શોધવાનું છે, બરાબર. હવે ઉદાહરણ હું તમને દર વખતે કહું છું કે ઉદાહરણ કે દાખલા તરીકે આપેલું હોય તો એ બરાબર આપણે સમજવાનું, વાંચવાનું અને જે ઉદાહરણમાં કરેલું હોય એ જ ટાઈપનું નીચે આપણે જવાબો લખવાના છે, બરાબર. તો ઉદાહરણ, એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણમાં આપેલું છે કે એ વીંટીથી તો મને માતાએ ઓળખ્યો. હવે ત્રણ જવાબ છે, શું છે? ત્રણ જવાબ છે, બરાબર. તો હનુમાને વીંટી બતાવી એટલે સીતા માતાએ તેમને ઓળખ્યા. પછી બ, રાવણે વીંટી બતાવી એટલે સીતાએ સીતા એમને ઓળખી ગયા. ક, સીતાએ વીંટી જોઈને રામને ઓળખ્યો. તો હવે વિદ્યાર્થી મિત્રો, કે એ વીંટીથી માતા સીતાએ મને ઓળખ્યો, તો જવાબ અ આવશે. જવાબ શું આવશે? અ. હનુમાને વીંટી બતાવી એટલે સીતા માતાએ તેમને ઓળખ્યા છે. તો પાછળ લખેલું છે કે સાચું. એના પછી નીચે આપણે હવે પ્રશ્ન એક, પ્રભુ આપનાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય? શું વાક્ય છે? એક વખત વાંચી ખબર ના પડે તો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી વખત ફરીથી જ પ્રશ્ન વાંચવાનો છે કે પ્રભુ આપનાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય? તો અ, સીતા દુઃખી છે. બ, રામ દુઃખી છે. ક, રામ અને સીતા દુઃખી છે. તો વિદ્યાર્થી મિત્રો, જવાબની અંદર અ આવશે. તો અની સીતા દુઃખી છે એની પાછળ આપણે લખવાનું છે કે સાચું. પ્રશ્ન એકની અંદર અમાં સાચું. પ્રશ્ન એકની અંદર અ, પ્રભુ આપનાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય? તો એની અંદર પ્રશ્ન અ આવશે કે સીતા માતા દુઃખી છે. હવે બે, બીજો પ્રશ્ન જો તમારે મારી સાથે લખવું જવાનું છે, બરાબર ને. બે, માતાને પ્રભુ પર કેવો અડગ ભરોસો? સુરે માતાને પ્રભુ પર એટલે કે રામ ભગવાન પર કે કેવો અડગ ભરોસો? તો અ, સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે. બ, રામને ખબર છે કે સીતા જાતે પાછા આવશે. ક, સીતાને વિશ્વાસ છે કે રામ લેવાન નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન વાંચીએ એટલે આપણને ખ્યાલ આવી જાય આ જ જવાબ હશે. તો તમને પણ સમજ પડવી જોઈએ કે હવે માતાને પ્રભુ પર કેવો અડગ ભરોસો. તો જવાબ અ આવશે કે સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે. તો એ વાક્ય સાચું. પ્રશ્ન બેની અંદર
प्रश्न बे मां पण क अने के वाक्य नी पाछळ लखवानुं छे के साचुं बराबर। हवे प्रश्न 3 जोईए। हजार रावण के लाखो राक्षसो आवशे, हजार रावण के लाखो राक्षसो आवशे तो पण सीतानो वाळ भक्कु नहीं करी शके। तो अ सीताना वाळ खूब मजबूत छे के एने वाळी शकाय नहीं। ब सीता पोते एटला शक्तिशाळी छे के एमने के कोई एमने नुकसान न करी शके। क रावण अने राक्षसो एटला बधा ढीला छे के एक वाळ पण वाळी शके न। तो हवे जवाब प आवशे। जवाब शुं आवशे? ब के हजार रावण के लाखो राक्षसो आवशे तो पण सीतानो वाळ भांगो नहीं करी शके। तो ब आवशे। शुं आवशे? ब सीता पोते एटला शक्तिशाळी छे के कोई तेमने नुकसान करी न शके बराबर। तो જવાબ પ આવશે। ત્રીજાની અંદર બ બના વાક્યની પાછળ લખવાનું છે કે સાચું બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો પાના નંબર 170 પર તમારા બધાનું ધ્યાન હોવું જોઈએ। સાહેબ ગીત ગાય એટલે બધું કામ પડતું મૂકીને એમને જ સાંભળતા રહીએ। શું છે વિદ્યાર્થી મિત્રો? સાહેબ ગીત ગાય એટલે બધું કામ કરતું મૂકીને એમને સાંભળતા રહીએ। અ સાહેબ બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે। બ સાહેબ એટલું ધીમું ગાય છે કે આપણે સાંભળવા માટે બીજા કામ બંધ કરવા પડે। ક બીજા કામ એટલા સરખા છે કે એના કરતાં તો સાહેબનું ગીત સાંભળવું સારું। બીજા કામ એટલા ખરાબ છે કે એના કરતાં તો સાહેબનું ગીત સાંભળવું સારું। તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4ની અંદર એનો જવાબ બ આવશે। શું રે? સાહેબ ગીત ગાય એટલે બધું કામ પડતું મૂકી એમને સાંભળતા જ રહીએ। તો જવાબ શું આવશે? જો બ સાહેબ બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે। તો પ્રશ્ન 4ની અંદર જવાબ ક આવશે। અહીં પાછળ લખો કે એ વાક્ય સાચું છે બરાબર। હવે પાંચમો પ્રશ્ન છે। રોહન દોડે તો સસલાને પણ પાછળ પાડી દે। શું છે? રોહન દોડે તો સસલાને પણ પાછળ પાડી દે। તો અ રોહન સસલા જેટલી ઝડપથી દોડે છે, બ સસલું ધીમું ધીમું દોડે છે, ક રોહન સસલા કરતાં પણ વધુ ઝડપથી દોડી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો રોહન દોડે તો સસલાને પણ પાછળ પાડી દે। તો જવાબ ક આવશે। જવાબ શું આવશે? ક રોહન સસલા કરતાં પણ વધુ ઝડપથી દોડી શકે છે। તો પાંચમાની અંદર જવાબ ક આવશે। પાંચમામાં કયો જવાબ આવશે? ક અને કની પાછળ લખો કે સાચું। તમારે મારી સાથે સાથે વાક્યની પાછળ સાચું 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 એ લખતું જવાનું। પ્રશ્ન 1નો જવાબ અ, પ્રશ્ન 2નો અ, પ્રશ્ન 3નો અ, પ્રશ્ન 4નો અ અને પ્રશ્ન 5નો ક। તો વિદ્યાર્થી મિત્રો એ વાક્યની પાછળ તમારે પણ સાચું કરતું જવાનું છે બરાબર। હવે એની પછી છે કે જૂથમાં કામ કરો। વિદ્યાર્થી મિત્રો 3, 4, 5 કે તેથી વધુ બાળકો હોય એ ભેગા મળીને કામ કરતા હોય એમને જૂથ કહેવાય। શું કહેવાય? જૂથ। તો વાર્તાના ચિત્ર ધ્યાનથી જુઓ। હવે વાર્તાના ચિત્ર ધ્યાનથી જુઓ, તેમના ચિત્રમાં શું શું દેખાય છે તેની ચર્ચા તમારા મિત્ર સાથે કરો। ચર્ચા કર્યા બાદ મિત્ર સાથે મળીને આ ચિત્ર વિશે 3-4 વાક્યમાં ફકરો લખો બરાબર। તો જે આપણે આગળનું ચિત્ર છે પાના નંબર 115 પર છે એરિયા એ ચિત્ર, એ ચિત્ર ધ્યાનથી જોવાનું છે અને તમારે જવાબ આપણે ફક્ર લખવાનો છે બરાબર વિદ્યાર્થી મિત્રો। તો હવે તમારે પેન્સિલ રબર તમારી જોડે રાખવાનું છે અને મારી સાથે સાથે તમારે ચોપડીમાં ફક્ર લખતું જવાનું છે બરાબર।
ચિત્રમાં રામ લક્ષ્મણ હનુમાન ફકરપારાનો છે વિદ્યાર્થી મિત્રો, ચિત્રમાં રામ પછી લક્ષ્મણ, લક્ષ્મણ હનુમાન ચિત્રમાં રામ લક્ષ્મણ હનુમાન અને સુગ્રીવ છે અને સુગ્રીવ છે રામ હનુમાનને સીતાના સમાચાર પૂછે છે આપણે પાંચ શબ્દ અંદર લખી દીધો, જોયું તમે પાંચ શબ્દ આ વાક્ય
વાક્યની અંદર આપણે ઉમેરી દીધો કે બતક માતાએ પાંચ ઈંડા મૂક્યા બરાબર હવે પેજ ઉલટાવો પાના નંબર 118 બે ઈંડામાંથી રંગનું બચ્ચું નીકળ્યું હવે શું છે પ્રશ્ન ઈંડામાંથી રંગનું બચ્ચું નીકળ્યું તો રાખોડી અને મોટું એ બે શબ્દ આપેલા છે હવે એ બે શબ્દ આપણે અંદર ઉમેરવાના છે બરાબર તો ઈંડામાંથી રાખોડી રંગનું મોટું બચ્ચું નીકળ્યું એ રીતે ખ્યાલ આવ્યો રાખોડી અને મોટું એ બંને શબ્દ આપણે પાછા વાક્યની અંદર ફરીથી ઉમેરી અને ફરીથી સાચું વાક્ય બનાવવાનું છે બરાબર તો ઈંડામાંથી રંગનું બચ્ચું નીકળ્યું લખો વિદ્યાર્થી મિત્રો ઈંડામાંથી રાખોડી રંગનું મોટું બચ્ચું નીકળ્યું ઈંડામાંથી રાખોડી રંગનું મોટું બચ્ચું ચારે ભાઈ બહેને કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું વિદ્યાર્થી મિત્રો આ રીતે લખવાનું છે પ્રશ્ન ચાર વાવાઝોડાથી બચવા બતકનું જગ્યા શોધવા લાગ્યું હવે કૌંસમાં આપેલ છે સલામત શું આપેલું છે સલામત તો વાવાઝોડાથી બચવા બતકનું સલામત જગ્યા શોધવા લાગ્યું બરાબર તો આપણે એ રીતે શબ્દ ઉમેરતું જવાનું છે અને વાક્ય સુધારતું જવાનું છે બરાબર તો તમારે મારી સાથે ચોથો જવાબ લખવાનો છે લખો વાવાઝોડાથી બચવા વાવાઝોડાથી બચવા બતકનું સલામત જગ્યા શોધવા લાગ્યું વાવાઝોડાથી બચવા બતકડું સલામત જગ્યા શોધવા લાગ્યું વાવાઝોડાથી બચવા બતકડું સલામત જગ્યા શોધવા લાગ્યું આ રીતે આપણે શબ્દ ઉમેરતું જવાનું છે બરાબર હવે છેલ્લો પ્રશ્ન પાંચમો પછી બતકડું સરોવર પાસે પહોંચ્યું હવે વિદ્યાર્થી મિત્રો કૌંસમાં ત્રણ શબ્દ છે શું છે થોડા સુંદર અને કદરૂપ બરાબર તો હવે વાક્યની અંદર આપણે ત્રણે ત્રણ શબ્દ લેવાના છે તો થોડા દિવસ પછી કદરૂપ બતકડું સુંદર સરોવર પાસે પહોંચ્યું બરાબર થોડા આવી ગયું સુંદર આવી ગયું અને કદરૂપ પણ આવી ગયું તો લખો થોડા દિવસ પછી થોડા દિવસ પછી કદરૂપ બતકડું સુંદર સરોવર પાસે પહોંચ્યું બરાબર સુંદર સરોવર પાસે પહોંચ્યું થોડા દિવસ પછી કદરૂપ બતકડું સુંદર સરોવર પાસે
કૌંસમાંના કોઈ એક શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડો એટલે કૌંસમાં શબ્દ આપેલો છે પણ થોડા અને તો પણ આ રીતે કારણ કે તેથી આવા શબ્દ ઉમેરવાના છે અને વાક્ય ફરીથી લખવાનું છે બરાબર તો એ વાનર સેના એક ડાળથી બીજી ડાળે કૂદ્યો વાનર સેના ફળ ખાય હવે કૌંસમાં છે અને અથવા પણ હવે આપણે અને લેવાનો કે પણ લેવાનો તો વાક્ય ફરીથી લખવાનો સમજવાનો વચ્ચે શબ્દનો ઉપયોગ કરવાનો જો એ વાક્ય બંધ બેસતું હોય તો એ રીતે લખવાનું તો વિદ્યાર્થી મિત્રો જો વાનર સેના એક ડાળેથી બીજી ડાળે કૂદે અને ફળ ખાય અને ફળ ખાય તો શબ્દ આપણે અને લઈશું શું લઈશું અને તો હવે વિદ્યાર્થી મિત્રો આ તમારે લખી દેવાનું છે બરાબર વાનર સેના એક ડાળેથી બીજી ડાળે કૂદે કૂદે અને ફળ ખાય અને ફળ ખાય તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા અને શબ્દ લીધો છે કયો લીધો છે અને પણ છે અને છે તો જે બંધ બેસતો આવે એ શબ્દ આપણે લેવાનો છે હવે એના પછી બે મારાથી હવે નહીં દોડ હું થાકી ગઈ છું તો પણ અથવા કારણ કે શું આવશે તો જો આપણે એક શબ્દ પહેલા લઈશું જો એ વાક્ય બંધ બેસતું આવતું હોય તો એ લેવાનું એમાં બંધ બેસતું ના આવતું હોય તો બીજો શબ્દ લઈશું જો મારાથી હવે નહીં દોડાય પણ હું થાકી ગઈ છું તો આ તો બંધ બેસતું નથી આવતું તો હવે આપણે કારણ કે લઈએ મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું તો આ વાક્ય બંધ બેસતું આવે છે તો તમારે એ રીતે કરવાનું જે વાક્ય બંધ બેસતું આવતું હોય એ વાક્ય લખવાનું છે બરાબર ચલો લખીશું કે મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું મારાથી હવે નહીં મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છોટો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કારણ કે શબ્દ લીધો છે કે મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું આ રીતે બરાબર હવે પ્રશ્ન નંબર ત્રણ જો જગ્ગુની પકડ છૂટી ગઈ બધા વાંદરા પાણીમાં જઈને પડે તો કારણ કે અથવા તેથી તો જગ્ગુની પકડ છૂટી ગઈ તેથી બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા તો એ રીતે અહીંયા આપણે તેથી શબ્દ ઉમેરીશું તો જવાબ ત્રણ તમારે મારી સાથે સાથે લખતું જવાનું છે બરાબર જગ્ગુની પકડ છૂટી ગઈ તેથી બધા વાંદરા પાણીમાં પડ્યા બરાબર અહીંયા આપણે તેથી શબ્દ લીધો કયો શબ્દ લીધો તેથી પાણીમાં જઈ પડ્યા જગ્ગુની પકડ છૂટી ગઈ તેથી બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રણ પછી પ્રશ્ન ચાર હંસને ત્રાસતો પડ્યો હવે કાચબો મરી જશે કે અથવા પણ હવે કે અથવા પણ એ બે શબ્દમાંથી જે યોગ્ય લાગતો હોય એ શબ્દ લઈશું બરાબર તો હંસને ધ્રાસકો પડ્યો કે હવે
તો કે લઈશું, શું લઈશું? કે હંસને ધ્રાસકો પડ્યો. ઘરમાં અઘરું કામ મારે
ब्रश करिए ने पहला काम पड़े छे तो मेघा अबे मेघा શું બોલે છે એવું તે કયું કામ મેઘાએ કીધું કે તારે બધાને એવું તે કયું કામ કરવાનું હોય જે મોટામાં મોટું કામ છે સૌથી અઘરું છે તો વંદના સવારે ઊંઘમાંથી જાગવું પડે છે વંદનાએ કીધું કે સવારે ઊંઘમાંથી જાગવું પડે ને એ જ મોટામાં મોટું કામ જોર આવે વિદ્યાર્થી મિત્રો અત્યારે મોટામાં મોટું છોકરાઓને બાળકોને તમે સવારે સવારે ઉઠાડો તેમને બહુ જોર આવે નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાઠ આજે પૂરો કરીએ છીએ બરાબર હવે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે આઠમો પાઠ ચલાવીશું હવે આની અંદર પાઠ 7 ની અંદર જેટલું ચોપડીમાં મેં અહીંયા પૂરાવ્યું છે એ બધા પીરિયડની અંદર તમારે ધીમે ધીમે પૂરવાનું છે બરાબર હવે આપણે પાછળના પીરિયડની અંદર પાઠ 8 ભણીશું